નમસ્કાર સંધાનના વનસ્પતિ શાસ્ત્ર વિષયના આજના કાર્યક્રમમાં આપનો ફરીથી સ્વાગત કરું છું હું ડોક્ટર નૈનેશ મોદી અને મારી સાથે પ્રોફેસર કેવી કંજારિયા આપને આજે જલોદભીદ અને શુષ્કોદભીદ આ બે વનસ્પતિઓ વિશે તેની જુદા જુદા પ્રકારો વિશે તથા તેના જુદા જુદા પ્રકારના અનુકૂલનો વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશું આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર ઘણા બધા પ્રકારના સજીવો છે આ જે સજીવો છે તે પૈકી આપણે વનસ્પતિની જ વાત કરીએ તો વનસ્પતિ જુદા જુદા પર્યાવરણમાં જીવન ગુજારતી હોય છે અને જે પોતાનું પર્યાવરણ છે તે પર્યાવરણને અનુકૂળ રહીને માત્ર વનસ્પતિની તમામે તમામ પ્રકારના સજીવો તેને અનુકૂલિત થઈ અને પોતાના શરીરની રચનામાં તથા પોતાની ક્રિયાઓમાં જુદા જુદા ફેરફારો કરતા હોય છે અને આ જે ફેરફારો કરતા હોય છે તે ફેરફારોને આપણે અનુકૂલન તરીકે ઓળખતા હોઈએ છે તો સજીવોની અંદર જેમ અનુકૂલનો જોવા મળે છે એ જ રીતે વનસ્પતિ પણ સજીવો જ છે તેઓની અંદર પણ અનુકૂલનો જોવા મળે છે પરંતુ ખાસ વનસ્પતિના જે કોઈ બી અનુકૂલનો છે તે અનુકૂલનો પાણીને અનુલક્ષીને જોવા મળતા હોય છે કે પાણી કેટલા પ્રમાણમાં પ્રાપ્ય છે એટલે કે પાણીની પ્રાપ્યતા વનસ્પતિના અનુકૂલનને ખાસ અસર કરતી હોય છે કેટલીક વખત આપણે જોઈએ છે કે તળાવની અંદર વનસ્પતિ થાય છે કેટલીક વખત જોઈએ છે કે છીછરા પાણીમાં વનસ્પતિઓ થાય છે કેટલીક વખત આપણે જોઈએ છે કે સામાન્ય પર્યાવરણ હોય આબોહવા બહુ જ શુષ્ક ના હોય અને બહુ ઠંડી ના હોય બંને પ્રકારનું મિશ્ર વાતાવરણ હોય તેવા પ્રકારમાં વનસ્પતિઓ થતી હોય છે કેટલીક વખત આપણે જોઈએ છીએ કે સાવ રણ પ્રદેશ જેવી વિસ્તાર હોય કે જ્યાં પાણીની માત્રા ખૂબ જ ઓછી હોય પ્રાપ્યતા ખૂબ જ ઓછી હોય અથવા તો બરફ આચ્છાદિત પ્રદેશ હોય તો આવા વિસ્તારોમાં પણ વનસ્પતિઓ થતી જ હોય છે તો આ રીતે જુદા જુદા પર્યાવરણમાં અને જુદા જુદા પ્રમાણમાં પાણીની જે પ્રાપ્યતા છે એ પ્રાપ્યતાને આધારે વનસ્પતિઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે તો ઈ કયા કયા સ્વરૂપો છે વનસ્પતિના તેનો આજે આપણે અભ્યાસ કરીશું તે વનસ્પતિઓના પોતાના આ પર્યાવરણમાં જે ફેરફારો છે અથવા તો જેવા પર્યાવરણમાં તે ઉગે છે અથવા જીવન ગુજારે છે તે પર્યાવરણને અનુલક્ષીને વનસ્પતિ કેવા પ્રકારના અનુકૂલનો સાધે છે તે વસ્તુઓની આપણે આજે ચર્ચા કરીશું તો આપણે સૌ પ્રથમ સ્લાઇડમાં જોઈએ તો સજીવો પોતાના આસપાસના પર્યાવરણ પ્રતિ આવેક્ષિલતા દર્શાવે છે આપણે જોયું છે કે આપણે પણ આસપાસની પરિસ્થિતિ જે પ્રમાણે બદલાશે તે પ્રમાણે આપણામાં પણ ફેરફારો આવતા જાય છે પર્યાવરણ પણ સજીવો પર પોતાની અસર દર્શાવે છે એવું નથી કે સજીવ જ પર્યાવરણ પર અસર દર્શાવે છે પર્યાવરણ પણ સજીવ પર અસર દર્શાવે છે આમ સજીવો અને પર્યાવરણ વચ્ચે ચાલતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓના અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા કહે છે કે જેને ઇંગ્લિશમાં આપણે ઇકોલોજી કહીએ છીએ પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવ અને પર્યાવરણ વચ્ચે ચાલતી પ્રક્રિયાઓ સજીવો અને પાણી વચ્ચે ખૂબ મહત્વનો સંબંધ છે આપણે ચર્ચા કરી તે પ્રમાણે હવે પાણીની જે પ્રાપ્યતા છે એને આધારે જે શરૂઆતમાં તમારી સાથે વાત કરી કે પાણીની પ્રાપ્યતાને આધારે જ વનસ્પતિમાં ખાસ પ્રકારના અનુકૂલનો જોવા મળે છે તો એક વૈજ્ઞાનિક થઈ ગયા ઓગણીસો ને નવની સાલમાં તેમણે વોર્મિંગ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિઓને પાણીની પ્રાપ્યતાને આધારે ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચેલી છે એક પ્રકાર છે જલોદભીદ બીજો પ્રકાર છે શુષ્કોદભીદ અને ત્રીજો પ્રકાર છે મધ્યોદભીદ જલોદ્ભિત એટલે મેં કીધું તે પ્રમાણે જે પાણી વધુ પાણી હોય તેવા પર્યાવરણમાં ઉગતી હોય જલોદભીદ કહીએ એટલે ખૂબ જ ઓછું પાણી હોય પ્રાપ્યતા પાણીની ખૂબ જ ઓછી હોય તેવા પર્યાવરણમાં ઉગતી હોય તો એને શુષ્કોદ્ભિત કહીએ અને મિશ્ર પર્યાવરણમાં ઉગતી હોય તો એને આપણે મધ્યોદ્ભિત કહીએ તો મિત્રો આજે આપણે જલોદ્ભિદ અને શુષ્કોદ્ભિદ બે વસ્તુઓ પર આજે બે પ્રકારની વનસ્પતિઓ છે તેના અનુકૂલનો વિશે આપણે આજે ચર્ચા કરીશું જે પૈકી જલોદભી ચર્ચા હું કરીશ અને ચર્ચા મારા પ્રિય મિત્ર કરશે તો આ એક ચાર્ટ સરસ બનાવેલો છે તમે જુઓ તો જલોદભીદ વનસ્પતિઓ આપણે પહેલા પહેલા જલોદભીદ કોને કહીએ એની ચર્ચા કરી લઈએ તો જલોદભીદ એટલે ખૂબ જ પાણી પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય હોય અથવા તો આખી વનસ્પતિ જ પાણીની અંદર ઉગતી હોય તેવા પ્રકારની વનસ્પતિઓને આપણે જલોદભીદ વનસ્પતિઓ કહીશું જલોદભિદ વનસ્પતિઓને આપણે વર્ગીકૃત કરીએ તો તે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકીશું નિમગ્ન તરતી અને ઉભય નિવાસી તો નિમગ્ન જલોદ્ભિદ તરતી જલોદ્ભિદ અને ઉભય નિવાસી મિત્રો આમાંથી ઘણી બધી વનસ્પતિઓ તમે જોયેલી હોય છે પરંતુ એની અંદર આપણું એ પ્રકારની દ્રષ્ટિ નથી હોતી કે આપણે આને આ રીતે વર્ગીકૃત કરીએ એક તમે આજે આ વસ્તુ જોયા પછી તમે તમારી આસપાસના તમારા ગામના કે શહેરના તળાવની અંદર જોશો તો તમને આપોઆપ ખ્યાલ આવતો જશે કે આ આટલા આટલા પ્રકારની વનસ્પતિઓ છે અહીંયા આગળ તો પહેલી આપણે નિમગ્ન જલોદભી વનસ્પતિની વાત કરીએ તો તે પણ બે પ્રકારની છે એક છે સ્થાપિત પ્રકારની અને બીજી છે મુક્ત એટલે કે સ્થાપિત નિમગ્ન જલોદભીદ મુક્ત નિમગ્ન જલોદભીદ બીજી છે તરતી વનસ્પતિઓ તો કે મુક્ત તરતી અને તરતી પરંતુ સ્થાપિત વનસ્પતિઓ અને ત્રીજી છે ઉભય નિવાસી નિમગ્ન જે પહેલો પ્રકાર છે નિમગ્ન એમાં સ્થાપિત પ્રકારની છે એની અંદર બામ એટલે કે હાઇડ્રીલા જેને આપણે કહીએ છીએ અને જલ સરકુલિયા એટલે કે વેલિસનેરિયા બીજી જે છે મુક્ત નિમગ્ન એની અંદર સેરાટોફાઈલમ અને અર્ક જવર એટલે કે યુટ્રીક્યુલેરિયા ત્રીજો પ્રકાર જે છે મુક્ત તરતી એમાં આઇકોર્નિયા પિસ્ટિયા અને ઉલ્ફિયાનો આપણે સમાવેશ કરીશું તરતી પરંતુ સ્થાપિતની અંદર આપણે કમળ પોયણું અને શિંગોળા ત્રણનો સમાવેશ કરીશું અને ઉભય નિવાસીમાં ટાઈફાઇ એટલે કે ઘા બાજરીયું જે છે તેનો આપણે સમાવેશ કરીશું હવે આપણા એક એક વનસ્પતિઓ ફોટોગ્રાફ સાથે જોતા જઈએ પહેલી આ બે વનસ્પતિઓ છે હાઇડ્રીલા અને વેલિસ્ટેરિયા જે નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિઓના ઉદાહરણ છે આ પ્રકારની જે વનસ્પતિઓ છે તે પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે અને તેઓ વાતાવરણના સંપર્કમાં હોતી નથી એટલે વાતાવરણ સાથે એમનો કોઈ સંબંધ જ નથી એમને ઓક્સિજનની જરૂરિયાત હશે તો પણ તે પાણીમાંથી જ લેશે જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે તે માત્ર ને માત્ર તેઓ પાણીની અંદરથી લેશે આવી વનસ્પતિઓને આપણે નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિઓ કહીએ એમાં નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિઓનો આ પહેલો પ્રકાર છે સ્થાપિત નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિઓ કે જે એમના મૂળ જે છે એ જમીનની અંદર એટલે કે નીચે જે તળાવ હોય તો તળાવની નીચેના ભાગમાં જે સપાટી હોય ત્યાં કાદવ હોય એ કાદવની અંદર તે સ્થાપિત હોય મૂળ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે તેના મૂળ છે એ જમીનની અંદર એટલે કે કાદવની અંદર સ્થાપિત છે વનસ્પતિ જે છે સંપૂર્ણપણે તમે જોઈ શકો છો કે પાણીની જે ઉપરની સપાટી છે એ સપાટીની નીચેના ભાગમાં એટલે ટોટલી ડૂબેલી છે બરાબર આ વનસ્પતિઓ જે છે બે ઉદાહરણ આપેલા છે પહેલું છે હાઇડ્રીલા અને બીજું છે વેલિસનેરિયા એટલે કે જલસરપોલિયા અહીંયા આગળ વનસ્પતિના પર્ણો છે આવા પટ્ટી જેવા હોય અને પાણીના હલન ચલનને કારણે તેઓ પણ પેલા પાણીના સાપ હલતા હોય એ રીતે હલતા હોય એટલા માટે જલ સરપોલિયા કહેવામાં આવે છે એના પછીની જે બીજા પ્રકારની વનસ્પતિઓ અહીંયા આગળ એ પહેલા એના ફોટોગ્રાફ જોઈ લઈએ આ હાઇડ્રીલાનો ફોટોગ્રાફ છે આ વેલિસનેરિયાનો છે વેલીસનેરિયા અને હાઇડ્રીલામાં એમાં તમે વેલિસનેરિયાની આગળની જે આકૃતિ જુઓ તો તેના પુષ્પો જુઓ તો કોઈ પુષ્પો સપાટી પર તરતા હોય આ રીતે અને આ જે પુષ્પો છે આ પુષ્પો અહીંયા આગળ તમે જો આ નર પુષ્પો મુક્ત થઈ ગયેલા છે અને માદા પુષ્પ છે તેનો જે દંડ છે એ થોડો સર્પાકારાઓ બને છે સર્પીલાકારનો દંડ જ્યારે પુષ્પ પરિપક્વ થાય ત્યારે આ રીતે પુષ્પને સપાટી પર લાવે છે માદા પુષ્પને અને પુષ્પો તેની નજીક જઈને પોતાની પરાગજા સ્ત્રી કેસર ઉપર છોડી દે છે તો આ રીતે વનસ્પતિ જલ જે છે એ પાણી દ્વારા પરાગણની ક્રિયા કરે છે અને પાણી તેના પ્રજનની લિંગી પ્રજનનની ક્રિયામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે આપણે જોયું તેના સંપૂર્ણ જીવન જ પાણીની અંદર છે આ ઉપરાંત તેના પ્રજનનમાં પણ પાણીનો મહત્વનો ભાગ છે તો આ રીતે પાણી દ્વારા પ્રજનન થઈ જાય અહીંયા આગળ પરાગની ક્રિયા પૂર્ણ થાય એટલે આ જે પુષ્પ વિન્યાસ દંડ છે એ પાછો સંકોચ એને માદા પુષ્પને અંદર ખેંચી લેશે તો આ રીતે વનસ્પતિઓ આવા આવા અનુકૂલનો દર્શાવતી હોય છે અહીંયા આગળ હાઇડ્રીલા અને વેલિસન એરિયા બે નો તમને ફોટોગ્રાફ બતાવેલો છે એના પછી આપણે આગળ વધીએ તો બીજો જે પ્રકાર છે નિમગ્ન વનસ્પતિઓમાં તો તો એમાં બીજો પ્રકાર છે મુક્ત વનસ્પતિઓ કે આ વનસ્પતિઓ જે છે એમના મૂળ તંત્રનો અભાવ હોય છે અને તે જમીન સાથે સ્થાપિત થયેલું નથી હોતું મૂળ તંત્ર ન હોય એટલા માટે જમીન સાથે તેના પરણો આવેલા હોય છે બરાબર તો બે ઉદાહરણ છે તેના એક છે અહીંયા આગળ આપેલું છે ફોટોગ્રાફની અંદર સેરેટોફાઈલમ અને બીજું છે આ અર્ક એટલે કે બીજું આ અર્ક જવર યુટ્રીક્યુલેરિયા યુટ્રીક્યુલેરિયા આપણે જનરલી કઈ વનસ્પતિ તરીકે એને ઓળખતા હોઈએ છીએ તો કે ભાઈ આપણે એને કીટભક્ષી વનસ્પતિ તરીકે ઓળખતા હોય છે આના જે આ બ્લેડર છે એ બ્લેડરની અંદર નાના નાના કીટકો જાય છે અને વનસ્પતિ એ કીટકોનું આ બ્લેડરની અંદર પાચન કરી સૂક્ષ્મ જીવોનું પાચન કરી અને પોતાની પ્રોટીનની જરૂરિયાત જનરલી પૂરી કરતી હોય છે આ વનસ્પતિ પણ જલોદભીદ વનસ્પતિ જ છે યુટલેરિયાનો જ બીજો ફોટોગ્રાફ છે લીધેલો તો આ બંને વનસ્પતિઓ મુક્ત નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિઓ છે આપણે આગળ જોઈએ તો આ મુક્ત તરતી વનસ્પતિની વાત છે આપણે બીજો જે પ્રકાર જોયેલો તરતી જલોદ્ભિદ વનસ્પતિ પહેલો પ્રકાર જોયેલો નિમગ્ન જલોદ્ભિદ વનસ્પતિ નિમગ્ન જલોદ્ભિદના બે પ્રકાર જોયા પેટા પ્રકાર સ્થાપિત અને મુક્ત હવે બીજો પ્રકાર આવ્યો નિમગ્ન પછીનો તરતી વનસ્પતિ કે જેના જે વનસ્પતિઓ પાણીની સપાટી પર આ પાણીની સપાટી આગળ દર્શાવેલી છે સપાટી પર તરતી હોય છે આ સપાટી પર તરતી હોય છે તેના મૂળ તમે જુઓ ક્યાંય જમીન સાથે સંપર્કમાં નથી નીચે જે કાદવવાળી જમીન હશે આટલા ભાગમાં ત્યાં આગળ ક્યાંય સંપર્કમાં નથી એટલે સંપૂર્ણપણે વનસ્પતિ આ રીતે તરતી હોય છે અને આ વનસ્પતિમાં ખાસિયત તમે જો એનો શરીરનો અમુક ભાગ છે પાણીની અંદર છે તો અમુક ભાગ જે છે આ પાણીની સપાટી જે છે એની ઉપરના ભાગમાં અહીં આગળ એટલે કે હવાના સંપર્કમાં છે એમાંની આ પહેલી જે છે મુક્ત તરતી વનસ્પતિ બરાબર છે તરતી વનસ્પતિઓનો પહેલો પ્રકાર મુક્ત તરતી વનસ્પતિ જમીનના સંપર્ક વિહીન એની અંદર આ તમને જળ એટલે કે પિસ્ટિયાનો ફોટોગ્રાફ બતાડેલો છે તમને બીજો ફોટોગ્રાફ તમને બતાવો આ પિસ્ટિયાનો એકચ્યુઅલ ફોટોગ્રાફ તમે જો એકચ્યુઅલ એના મૂળ આ રીતના દેખાય એકદમ રૂછા રૂછા જેવા મૂળ તમે જોઈ શકો છો અને આ રીતે સપાટી પર એટલે કે પાણીની સપાટીની બહારના ભાગમાં એના લીલાપર્ણો જોવા મળે ફોટોગ્રાફ છે બીજી છે આઇકોર્નિયા આ આઈકોનિયા એક મહત્વની વનસ્પતિ જે આપણા દેશના પર્યાવરણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ આઈકોનિયાનો ઉદભવ આપણા દેશમાં નથી થયો એનો વિકાસ આપણા દેશમાં નથી થયો ઓરિજિનાનું પરંતુ એને અન્ય દેશો દ્વારા આપણા દેશની અંદર દાખલ કરવામાં આવેલી છે આ વનસ્પતિ એવા પ્રકારની વનસ્પતિ છે કે જે પોતાના આપ જે વનસ્પતિક પ્રજનનના જે અંગો છે એના દ્વારા ખૂબ ઝડપથી પ્રજનન કરી અને જે તે પાણીનો જે આખું સંગ્રહાલય હોય લો કે તળાવ હોય કે સરોવર હોય તો એની સંપૂર્ણ સપાટી પર તે ફેલાઈ જતી હોય છે પરિણામે શું થાય છે કે સૂર્યપ્રકાશ પાણીની અંદર જઈ શકતો નથી ઓક્સિજન પણ પૂરેપૂરો વપરાઈ જતો હોવાને કારણે નીચે રહેલા જે સજીવો છે પાણીની સપાટીની નીચેના તે સજીવો ધીમે ધીમે મૃત્યુ પામે છે અને પરિણામે આખું પાણી જે છે તે ઝેરી બની જતું હોય છે તો આવો આઈકોનિયા એટલે કે એને આપણે ગુજરાતીની અંદર જલકુંભી અથવા તો કુંભ વેલ તરીકે ઓળખીશું એ આ વનસ્પતિ છે જે આ તમારા નજીકના કોઈ પણ તળાવમાં પણ તમને ક્યારેક જોવા મળી શકશે જ્યારે તમને લાગે કે આખું તળાવ કોઈ ચોક્કસ પ્રકારની વનસ્પતિથી ઘેરાઈ ગયેલું છે ત્યારે તમે જો તપાસ કરશો તો મોટાભાગના કિસ્સામાં તમને આ જ વનસ્પતિ જોવા મળશે આ એક બાયોલોજીકલ વોર છે અન્ય દેશો દ્વારા કોક દેશને નુકસાન પહોંચાડવા માટેનો આ એક એક સરળ ઉપાય છે આ આઇકોનિયાનું ફ્લાવરિંગ છે ફ્લાવરિંગ બહુ જ સુપર હોય છે ખૂબ બ્યુટિફુલ હોય છે એના ફ્લાવર્સ આવું આઇકોનિયાનું ફ્લાવરિંગ તમે જુઓ તો તમે એક વખત તો ખુશ થઈ જાઓ પરંતુ એ આપણને ખૂબ નુકસાન કરતી હોય છે તમે જો આ આઇકોનિયા છે એ અહીંયા એક એવા પાણીની અંદર ઉગીશ તમે જુઓ પાણી કેવું થઈ ગયું છે તો આવું પ્રદૂષિત પાણી જે છે એનું પણ તે ઇન્ડિકેટર છે અહીં આગળ તમે જુઓ કે એકદમ ખાસ એકદમ કેમિકલ યુક્ત વોટર છે આવા પાણીની અંદર પણ એ તો સસ્ટેન થઈ જાય છે તો આવા પ્રકારની જલોદભીદ વનસ્પતિને આપણે મુક્ત તરતી જલોદભીદ વનસ્પતિમાં લઈશું હવે તરતી વનસ્પતિઓ ખરી પરંતુ એટલે કે એના પર્ણો સપાટી પર હોય પર્ણદંડ લાંબા હોય અને એનું જે મૂળ તંત્ર છે એ જમીન સાથે જોડાયેલું હોય તો તરતી વનસ્પતિઓનો આ બીજો પ્રકાર તરતી પરંતુ સ્થાપિત વનસ્પતિઓ તો તમે આ બે વનસ્પતિઓ તો તમે મને લાગે છે કે જોયેલી જ હશે તો એક છે પોયણું અને બીજું છે કમળ તો કમળ અને પોયણાની અંદર ખાસ વધારે કંઈ ચર્ચા કરવા નથી પણ તેમ છતાં કેટલીક વાત તમને કરી દઉં કે ભાઈ તેનું મૂળ તંત્ર અહીંયા આગળ કાદવમાં પરણો અને પુષ્પો પાણીની સપાટીની ઉપર એના પર્ણદંડ તમે જુઓ તો કેવા લાંબા પર્ણદંડ છે બરાબર અને પર્ણદંડની ખાસિયત એ છે કે જેટલી પાણીની સપાટી હશે એટલે કે અહીંયા ઘડી જમીન સુધીની જેટલી લેન્થ હશે એટલા જ એના પર્ણદંડ થશે બીજી વસ્તુ કે તેની જે પર્ણની ઉપરની સપાટી છે ઉપરની સપાટી ઉપર તમને વાયુરંધ્ર સહિત બધી રચના જોવા મળશે એની નીચેની જે સપાટી છે તે પાણીમાં કોવાઈ ન જાય એટલા માટે તેના પર તમને મીણ પણ જોવા મળશે તો આ રીતે આવી વનસ્પતિઓને આપણે તરતી પરંતુ સ્થાપિત વનસ્પતિઓમાં લઈશું કે સપાટી પર તરે છે સાથે સાથે જમીન સાથે સંપર્ક પણ ધરાવે છે તમે જો આ જુદા જુદા પ્રકારના નિમ્ફિયા આમાંનું કોકાદું તમે જોયેલું જ હશે મોટાભાગે આપણે ગુજરાતમાં આવા નિમ્ફિયા જોતા હોઈએ છે જેને આપણે સાદી ભાષામાં પોયણા કહેતા હોઈએ છીએ અને આ છે નિલંબો એટલે કે કમળ કમળના પુષ્પ વિશે પણ હવે વધારે કહેવાની કંઈ જરૂર નથી હવે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ જે આવી જલોદવિધ વનસ્પતિઓમાં જે અનુકૂલનો છે તેની વાત કરીએ તો કે તેનું મૂળ તંત્ર છે એનો વિકાસ ખૂબ જ અલ્પ પ્રમાણમાં થયેલો હોય છે મૂળ મૂળ રોમનો સંપૂર્ણપણે અભાવ હોય છે કેમ અભાવ હોય છે કારણ કે મૂળ રોમનું કાર્ય શું છે મૂળ રોમનું કાર્ય જે છે વનસ્પતિને પાણીનું શોષણ કરવા માટે જમીનમાંથી પાણીનું શોષણ કરવા માટે વધારાની શોષણ સપાટી પૂરી પાડવાની અહીંયા તો વનસ્પતિના તમામે તમામ અંગો જે છે એ જ પાણીની અંદર છે પાણીની અંદર હોવાને કારણે તેને પાણી દરેકે દરેક અંગને જ્યારે બી જરૂર પડે ત્યારે પાણી ઓટોમેટિક અંદર ખેંચાઈ જ આવતું હોય છે પરિણામે વધારાની શોષણ સપાટીની કોઈ જરૂર નથી માટે મૂળ રોમ નથી અને મૂળ તંત્ર પણ કેવું છે ક્યારેક અભાવ જોવા મળે છે અથવા તો છે તો ખૂબ જ અલ્પ વિકસિત છે તેનું કાર્ય માત્ર વનસ્પતિને સ્થાપિત કરવા પૂરતું જ રહી જાય છે સ્લાઇડની અંદર આપણે આગળ જોઈએ તો કે મૂળનું વિશેષ કાર્ય આપણે જોયું તે પ્રમાણે સ્થાપનનું છે બરાબર છે અને એ એના કારણે એના જે ઉપમૂળો જે છે એ ઉપમૂળો પણ કહેવાય છે ખૂબ જ ઓછા વિકસિત હોય છે એના પછી આપણે વાત કરીએ એના અનુકૂલોની તો કે મૂળાગ્ર જે છે મૂળનો જે અગ્રભાગ એ અગ્રભાગની ટોચ ઉપર સામાન્ય રીતે આપણે કેવડાની અંદર જોતા હોઈએ છીએ કે મૂળ ટોપ જોવા મળે છે પરંતુ અહીંયા ઘડી જલીય વનસ્પતિ હોવાને કારણે તેમાં મૂળ ટોપની જગ્યાએ મૂળ ગોહ આવેલું હોય છે અને મૂળ ગોહ એક એક રક્ષિત આવરણ સ્વરૂપે જ હોય છે માત્ર એના પાણીમાં જે સંપૂર્ણ ડૂબેલી વનસ્પતિઓ જે છે એના પ્રકાંડ લાંબી આંતરગાંઠવાળા પાતળા નબળા અને વાદળી જેવા પોચા હોય છે અને મુક્ત રીતે જે તરતી વનસ્પતિઓ છે એના એમાં આઈકોનિયામાં તમે પ્રકાંડ જોયું તો કે ખૂબ જાડું ટૂંકું અને ભૂસ્તારીકા યુક્ત હોય છે પોયણા કમળ શિંગોળા જેવી વનસ્પતિઓના પ્રકાંડ ઉપર પ્રકારના હોય છે એટલે કે જમીનની નીચેની જે જમીન છે જમીનની અંદર ખૂંપેલા ગાંઠામૂળી પ્રકારના અને જલીય વનસ્પતિઓમાં સામાન્ય રીતે વાનસ્પતિ પ્રજનન ભૂસ્તારિકા અને વીરો દ્વારા થતું હોય છે ભૂસ્તારિકા અને વીરો વિશે તમને કણઝારિયા સાહેબ એમનો જ્યારે સમય આવશે ત્યારે વધારે એના પર પ્રકાશ પાડશે નિમગ્ન વનસ્પતિના પર્ણો જે છે એ પાતળા પટ્ટી જેવા અને લાંબા અથવા તો વિભાજિત હોય છે કોયણા કમળ જેવી તરતી વનસ્પતિઓના પર્ણો મોટા ચપટા અને અખંડી આપણે જોયેલા હોય છે કે મોટા હોય છે એકદમ પર્ણો અને તેઓની ઉપરની સપાટી પર મીણની આચ્છાદન હોય છે તેઓના પર્ણદંડ લાંબા અને વાળી શકાય તેવા હોય છે ખૂબ સોફ્ટ હોય છે એના પર્ણદંડ ખૂબ લાંબા હોય છે અને તેઓની સપાટી શ્લેષ્મી પદાર્થોથી આચ્છાદિત છે શ્લેષ્મી પદાર્થ એટલા માટે જોઈએ જેથી કરીને પાણીની અંદર જે તે અંગ કોહવાઈ ના જાય હવે તેમની રચનાની વાત કરીએ તો કે મુલાદી સ્તર જે છે તેનું એક સ્તરીય અને પાતળી દિવાળવાળા મૃદુતક કોષોનું બનેલું હોય છે મૂળમાં વાહી પુલો મધ્યમાં હોય મોટાભાગે અને જેમાં જલવાહિની જે છે એ કયા સ્વરૂપમાં હોય તો કે કોટરના સ્વરૂપમાં હોય પ્રકાંડ અને પર્ણ ના અધિસ્તરના કોષોમાં નીલકર્ણો આવેલા હોય અધિસ્તરમાં જનરલી મોટાભાગે ન જોવા મળે પરંતુ અહીંયા આગળ પ્રકાંડના અને પર્ણ અધિસ્તરમાં નીલકણ હોય કારણ કે વનસ્પતિ જે છે એ પાણીની અંદર ઉગે છે તો પાણીની અંદર પ્રકાશ પૂરતા પ્રમાણમાં નથી પહોંચી શકતો ઘણી વખત તો વનસ્પતિના જે પર્ણના પર્ણ મધ્યના કોષો જે છે અધિસ્તરની નીચેના કોષો એ પૂરતા પ્રમાણમાં પ્રકાશ ના મેળવતા હોય તો તેવા સંજોગોમાં જે ઉપરનું સ્તર અધિસ્તર છે એમાં જ હરિતકંણ આપેલા હોય તો વનસ્પતિ એ હરિતકરણની મદદથી પણ પૂરતો પ્રકાશ શોષી અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પોતાનું પૂર્ણ કરી દે આગળ જોઈએ તો કે બાહ્યકના જે સુવિક્સિત બાહ્ય જે છે તેનું ખૂબ જ સુવિક્સિત છે અને પાતળી પાતરી દિવાળ કોષોનું બનેલું હોય છે તેમાં અસંખ્ય વાયુ કોટરો આવેલા હોય છે વાયુ કોટરો શેના માટે છે તો કે વાયુ કોટરો વનસ્પતિને તરતી રાખવા માટે છે વનસ્પતિ જો જમીન સાથે જો સ્થાપિત હોય કે ન હોય પરંતુ એને પોતાનું વજન હલકું કરવું પડશે ઓછું કરવું પડશે કેમ કારણ કે એને બને એટલા ઉપર રહેવું પડશે જો નીચે રહેશે વનસ્ જો તળાવોમાં પ્રદૂષણ હશે અથવા તો માટી બાટી આવશે તો વનસ્પતિને પૂરતો સૂર્યપ્રકાશ નહીં મળી શકે એવા સંજાગોમાં વનસ્પતિના એના જે અંગો છે એ તો ખૂબ નબળા છે નબળા હોવાને કારણે શું કરવું પડે એને સીધા રાખવા માટે પાણીની અંદર એને તરતા રાખવા માટે એના અંદરના અંગો છે એની અંદર હવા ભરેલી હોય હવા ભરેલી હોય એ રચનાને આપણે વાયુ કોટર કહીએ છીએ તો આ વાયુ કોટરોને કારણે વનસ્પતિના જે અંગો છે વજનમાં હલકા થાય છે પરિણામે આ રીતે સપાટીની નજીક રહેવાનો પ્રયત્ન કરતા હોય છે તો આ રીતના તેની અંદર શું હોય છે વાયુ કોટરો હોય છે વાયુ પુલો જે છે એમાં અલ્પ વિકસિત હોય છે કેમ અલ્પ વિકસિત છે કારણ કે વનસ્પતિ મેં તમને કહ્યું તે પ્રમાણે પાણી બધી બાજુથી શોષે છે એટલે જલવા પેશીનું ખાસ કંઈ કાર્ય રહેતું નથી તેઓમાં કુલ કંચુકનો અભાવ છે યાંત્રિક પેશીઓનો પણ અભાવ છે પર્ણરંધ્રોનો પણ અભાવ છે કારણ કે પર્ણરંધ્રનું કાર્ય આપણે જાણીએ છીએ થવાનું જ નથી નિમગ્ન વનસ્પતિઓ જે હોય ડૂબેલી એના પર્ણમાં પર્ણમધ્ય પેશીનું ભિન્ન થયેલું હોતું નથી પરંતુ તરતી વનસ્પતિ જેવી કે નિમ્ફિયા અને નિલંબિયમમાં પર્ણમધ્ય લંબોતક અને શીતેલોતક પેશીમાં ભિનધન પામેલું હોય છે એટલે કે જ્યાં હવાનો સંપર્ક હશે ત્યાં આંગળી આ પર્ણ મધ્ય પેશી જે છે લંબો તક શિથિલો તકમાં પામેલી હશે વનસ્પતિનો દેહ પાતળી દિવાળવાળા મૃદુતક કોષોનો બનેલો અને તેઓની આશુનતાને લીધે જ તે અવયવને જરૂરી આધાર મળી રહે છે બીજી કોઈ યાંત્રિક પેશી ખાસ વિકસેલી હોતી નથી વધારે પ્રમાણમાં જલોસર્ગી હોવાથી સરળતાથી આશ્રુતિ નિયમન પણ થઈ શકે છે તરતી વનસ્પતિ પોયણું અને કમળ જેવી વનસ્પતિઓમાં તારા જેવા અષ્ટિકોષો કોષો આવેલા હોય છે જે આધાર આપવાનું કાર્ય કરે છે વિશિષ્ટ અસ્થિકોષો છે જે આધારનું કાર્ય કરે છે અને મજબૂતી આપવાનું કાર્ય કરે છે હવે આપણે પ્રકારની અંદર આંતરિક રચના ફટાફટ જોઈ લઈએ તો સૌથી બારની બાજુ સૌથી બહારની બાજુ કયું સ્તર છે તો કે ભાઈ અધિસ્તર આવેલું છે અધિસ્તર જે છે એ અધિસ્તર તમે જુઓ પેશીનું અને એક સ્તરીય ત્યારબાદ અધસ્તર આવેલું છે જે સ્થુલ કોણક પેશી જેવું રચના દર્શાવે છે ખૂબ એક કે બે કે ત્રણ સ્તરોનું જ બનેલું હોય પરંતુ તેનું જે બાહ્યક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે બાહ્યકમાં કહ્યું હતું તે પ્રમાણે મૃદુ તકના જે આંતરકોષી અવકાશવાળા જે કોષો છે તેઓની વચ્ચે વચ્ચે આવા મોટા મોટા વાયુ કોટરો આવેલા છે અને આ જે વાયુ કોટરો છે તે વનસ્પતિને તારકતા પૂરી પાડે છે ત્યારબાદ અંદરની બાજુએ જઈએ તો કેન્દ્ર ભાગની અંદર છે કેન્દ્ર ભાગમાં જલવાહક પેશી છે અને તેને ફરતે અન્નવાહક પેશી આવેલી હોય છે તો જલવાગને ઘેરીને આવેલી આવી અનવાહક જોવા મળે છે જલવાગ આપણે કીધું તે પ્રમાણે એક કોટર સ્વરૂપે જોવા મળે છે ખાસ એનો વિકાસ થયેલો હોતો નથી તો આવા વાહિપુલો જલવાહ પેશી અલ્પ વિકસિત છે અનવાહક પેશી વિકસિત છે આવા વાહુ આપણે સમકેન્દ્રિત અને મધ્ય કહીશું સમકેન્દ્રિત અને મધ્યદારુક દારૂક કહીશું બરાબર આના પછીનું આપણે જોઈએ તો એના આપણે બાહ્ય લક્ષણો હાઇડ્રીલા પ્રકારના જોઈએ તો કે અલ્પ મૂળ વિકસિત વિકાસ મૂળ ખૂબ ઓછો થયેલો છે મૂળનો આંતરગાંઠો ખૂબ લાંબી પોછા અને પાતળી પટ્ટી જેવા પર્ણો ત્યારબાદ પોર્ણાના પોયણું જે છે પોયણું આપણે જેને નિમ્ફિયા તરીકે ઓળખીએ છીએ પોયણાનો જે પર્ણદંડ ખૂબ પર્ણદંડ ખૂબ લાંબો હોય એની વાત કરેલી એ પર્ણદંડ જે છે તેની આપણે રચના જોઈએ તો કે પોયણું જે છે એના પહેલા બાહ્ય અનુકૂલોની વાત કરીએ તો કે મૂળ એનું જમીનમાં ખૂંપેલું તો આપણે જોયું હતું અને સુવિકસિત હતું તેનું જે પ્રકાંડ હોય એ પ્રકાંડ મૂળી સ્વરૂપે હોય જમીનની અંદર જ અને પર્ણો અને પુષ્પ પાણીની સપાટી ઉપર જોવા મળે પર્ણદંડ લાંબા પર્ણ ઉપલી સપાટી જે છે વાતાવરણના સંપર્કમાં અને પર્ણની નીચલી સપાટી જે છે પાણીની અંદર ડૂબેલી હવે તેની આપણે આંતરિક રચનાની વાત કરીએ તો કે તેનું જે અધિસ્તર છે અધિસ્તર તમે જુઓ આ અધિસ્તર એક સ્તરીય મૃદુ તકનું બનેલું બરાબર અને એની ફરતે વાયુરંધ્ર આવેલા હોતા નથી પરંતુ તેની ફરતે ક્યુટિકલ ક્યારેક જોવા મળતું હોય છે રક્ષક ત્વચા તરીકે બીજું કોઈ પણ આવરણ આવેલું હોય છે એના પછી તમે જો આ બીજું સ્તર જે છે તેને આપણે અધસ્તર કહીએ છીએ એ અધસ્તર પણ મૃદુતકનું બનેલું બે થી ત્રણ સ્તરોનું બનેલું અને તેની અંદર આંતરકોષીય અવકાશ ક્યારેક ક્યારેક જોવા મળી જાય એવું અધસ્તર બરાબર અધસ્તર જે છે એની નીચેના ભાગમાં તમે જુઓ તો વાયુ કોટરો તમને જોવા મળશે આ વાયુ કોટરો આ પોયણાના પર્ણદંડનો અનુપ્રસ્થ છેદ છે એટલે કે આડો છેદ છે તો આવા વાયુ કોટરો તેને તારકતા આપશે આ વાયુ કોટરોમાં અગાઉ ચર્ચા કરી તે પ્રમાણેના આવા અષ્ટિકોષો જોવા મળે છે આ જે અષ્ટિકોષો જે છે એને ટ્રાયકોસ્કલેરાઈડ કહે છે એ ટ્રાયકોસ્ટેરાઇડ્સ વનસ્પતિને આધાર અને મજબૂતી બંને પૂરા પાડે છે ત્યારબાદ તેની વાહક પેશીઓની વાત કરીએ આ વાહક પેશીઓ છે અહીં આગળ બધે દર્શાવેલી છે તે વાહક પેશીઓ છે આ વાહક પેશી છે એમાં જલવાહક અને અનવાહક સહિતના રચના જોવા મળે હવે વાહીપુલો તમે જુઓ તો કે એક જગ્યાએ ભેગા થયેલા નથી પરંતુ આ રીતે અલગ અલગ છૂટા છૂટા વિખરાયેલા છે બરાબર અને એની વાહક પેશીમાં જલવાહક પેશી અલ્પ વિકસિત ખાસ કરીને જોવા મળશે અને એના વાહીપુલો બે પ્રકારના આપણે જોઈએ તો કે આ કેન્દ્રનો જે ભાગ છે કેન્દ્રના ભાગનું જે વાહીપુલ છે એને કેન્દ્રસ્થ કહીશું અને બાકીના જે આ જે બહારના છે એ કહીશું તો જે છે તે પ્રમાણમાં કદમાં નાના છે આ બે વાહીપુલ તમે કમ્પેર કરો તો આ તરફનું બાર તરફનું વાહીપુલ નાનું છે અને આ કેન્દ્ર તરફનું જોશો તો વાહીપુલ કેવું છે મોટું છે બરાબર આ પરિઘ તરફનું જે છે એ વાયુપુલમાં તમે આ જલવાહક જોશો એની એક જ બાજુએ તમને અનવાહક જોવા મળશે આ જલવાહક એની એક બાજુએ અનવાહક છે અહીં બીજી બાજુ અનુવાક જોવા મળતી નથી કોઈ બી પરિક તરફ નું જોશો તો બારની બાજુએ અનવાક જોવા મળે તમને ખાલી અને જલવાક જલવાક ની આ બીજી બાજુ અનવાક જોવા નહીં મળે પરંતુ આ કેન્દ્રસ્થ વાયપુલ જુઓ તમે તો એમાં આ જલવાહક પેશી એની એક બાજુએ અનુવાક આ બીજી બાજુએ પણ શું છે આ અનવાહક આવેલી છે આમ ઉભય પાર્શ્વસ્થ વાયપુલ છે અહીંયા આગળ આ જે છે એક પાર્શ્વસ્થ વાયપુલ છે આ કેન્દ્રસ્થ છે ઉભય પાર્શ્વસ્થ વાયપુલ છે બરાબર અહીંયા પણ જલવાય પેશી તમે જોશો તો એક કોટર સ્વરૂપે જ જોવા મળશે અને અહીંયા આ વનસ્પતિમાં યાંત્રિક પેશી તરીકે પેશી અને અષ્ટિકોષ અહીંયા આગળ તમે જોઈએ ક્યારેક અહીંયા આગળનો થઈ ગયેલા હોય તોી અને આ રીતના અહીંયા આગળ યાંત્રિક કોષો આ બે અથવા તો અષ્ટિકોષો આ બે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડશે હવે આગળનો જે શુષ્કોદિદ વનસ્પતિઓ વિશેનો જે અભ્યાસ છે એ મારા મિત્ર ડોક્ટર કેવી કંજારિયા સાહેબ ને હું વિનંતી કરું છું સાહેબ વનસ્પતિઓ વિશે વિદ્યાર્થી મિત્રોને સહેજ ડિટેલની અંદર આપ જ્ઞાન આપો સાહેબ ચોક્કસ મોદી સાહેબ હવે હમણાં સાહેબ વાત કરી એમ કે પાણીને અનુલક્ષીને વનસ્પતિની અંદર અનુકૂલનો જોવા મળે છે તો જ્યાં પુષ્કળ પાણી હતું એ આપણે જલોદભીદ વનસ્પતિ છે એના બધા પ્રકારો છે એ આપણે જોયા કે જે પાણીની અંદર રહે છે અથવા તો ત્યાં એને પુષ્કળ પાણી છે એની પ્રાપ્ય છે એની તદ્દન વિરુદ્ધનું કે જ્યાં શુષ્ક આબોહવા આબોહવા હોય 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 સુકી પથરાળ જમીન અથવા તો તો રણ પ્રદેશ આવી જગ્યાએ જે વનસ્પતિ ઉગે એને આપણે મરુનિવાસી વનસ્પતિઓ અથવા સુશ્કોદભી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ મરુ એટલે બાળકો રણ એટલે જે વનસ્પતિઓ રણ પ્રદેશની અંદર થાય એને આપણે મરુનિવાસી અથવા શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ એ નામથી ઓળખીએ છીએ હવે અહીંયા જે વનસ્પતિ છે એને મુખ્ય બે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એક તો રણ પ્રદેશમાં તમે જાણો છો એમ વરસાદનું પ્રમાણ છે ખૂબ જ ઓછું હોય એટલે પાણીની પ્રાપ્યતા છે ખૂબ જ ઓછી હોય એટલે પાણી છે બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવવું છે એ પોષાય નહીં અને બીજું રણ પ્રદેશની અંદર ઊંચું છે પ્રખર ઉષ્ણતામાન હોય અને વધુ ઉષ્ણતામાન હોય તેમ બાળકો તમે જાણો છો એમ બાષ્પોસર્જનનો દર પણ વધી જાય તો પાણીની પ્રાપ્યતા ઓછી છે બાષ્પોસર્જનનો દર છે વધુ છે આવી પરિસ્થિતિમાં વનસ્પતિને જીવવા માટે ઘણા બધા અનુકૂલનો છે એ કેળવવા પડે છે તો ખાસ કરીને બાળકો કયા કયા અનુકૂલન હોય અને કેવા પ્રકારની મરુદભી વનસ્પતિઓ તો સામાન્ય રીતે આપણે એને ચાર ભાગની અંદર વેચીએ છીએ એક તો આવા ગરમ રણ પ્રદેશની અંદર શુષ્ક આબોહવામાં થતી વનસ્પતિઓ બીજી આપણે જ્યાં દરિયા કિનારે મેંગ્રુવ જે વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ તો એ કાદવ કિચડયુક્ત વિસ્તારની અંદર થાય દરિયાનું પાણી છે બાળકો ત્યાં પુષ્કળ છે પણ પાણીની ક્ષારતા વધુ છે એટલે વનસ્પતિ પોતાના શરીરની અંદર વધુ પાણી છે એ શોષી શકતી નથી એનો આશ્રુતિ પણ ઊંચો હોય તો ભલે પાણીમાં ઉગતી હોય દરિયાકાંઠે છતાં પણ દેહ ધાર્મિક રીતે શુષ્કતા અનુભવે એટલે આ મેંગ્રુવ વનસ્પતિઓને પણ આપણે મરુદભીદ વનસ્પતિ અથવા શુષ્કોદભી વનસ્પતિઓ કહી શકીએ બીજો પ્રકાર છે ધ્રુવ પ્રદેશની અંદર ઉગતી વનસ્પતિઓ તો ધ્રુવ પ્રદેશમાં પાણી છે બાળકો મોટે ભાગે બરફ સ્વરૂપે હોય અને બરફ સ્વરૂપે વનસ્પતિ જે પાણી શોષી શકે નહીં એટલે એ પણ દેહ ધાર્મિક રીતે શુષ્કતા અનુભવે છે ત્રીજો પ્રકાર છે એ ઊંચા પર્વતો ઉપર ઉગતી વનસ્પતિઓ જેને આપણે આલ્પાઈન તરીકે અથવા સંકુદ્રુમ જંગલો તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર પાઇનસ દેવદાર એવી બધી વનસ્પતિઓ થાય તો બાળકો તમે જાણો છો પર્વત છે એનો ઢોળાવ છે વધુ હોય અને ઉપર જે કંઈ વરસાદ કે પાણી પડે એ સીધું જ છે નીચે વહી જાય છે એટલે આવી વનસ્પતિઓ પણ દેહ ધાર્મિક રીતે શુષ્કતા અનુભવે છે પાણીની ખેંચ અનુભવે છે અને ચોથો જે પ્રકાર છે એ બાળકો પરરોહી વનસ્પતિઓનો છે કે જે બીજા ઝાડની ડાળી ઉપર ઉગે છે તો આપણે ઓર્કિડનું જે ઉદાહરણ છે ખૂબ જ જાણીતું છે તો ઓર્કિડના જે ભેજગ્રાહી મૂળ છે હવાની અંદર લટકતા હોય ખાસ પ્રકારની એક પેશી જેને આપણે વેલામેન પેશી કહીએ છીએ એ વેલામેન પેશી છે ધરાવતા હોય અને એની મદદથી હવામાંથી ભેજનું શોષણ કરે તો ભેજ એ પૂરતા પ્રમાણમાં ન શોષે એટલે એના પરો પણ તમે ઓર્કિડના જોશો તો પ્રમાણમાં જાડા અને માંસલ હોય તો એને પણ આપણે આ રીતે મરુનિવાસી અથવા શુષ્કોદભી વનસ્પતિમાં સમાવેશ છે એ કરી શકીએ હવે બાળકો આપણે સ્લાઇડમાં જોઈએ છીએ એમ કે શુષ્કો વનસ્પતિને મુખ્ય બે સૂક્ષ્મ પરણી વનસ્પતિઓ અને ચર્મવત પરણીય વનસ્પતિઓમાં વેચવામાં આવે છે એ ઉપરાંત પણ બીજા બે પેટા પ્રકારો છે રોમાચ્છાદિત વનસ્પતિઓ અને મરુ નિવાસી વનસ્પતિઓ તો સૂક્ષ્મ પરણી વનસ્પતિઓમાં નામ પ્રમાણે પર્ણોનું કદ છે ખૂબ જ નાનું હોય અતિશય સૂક્ષ્મ હોય શલ્કીય પર્ણો છે એ જોવા મળે તો આવી વનસ્પતિઓમાં શરૂ કેરળો ઇક્વિશીટમ જે પ્રકારની ત્રિઅંગી વનસ્પતિ છે અને શતાવરી જે એક દળી વનસ્પતિ છે એસ્પેરેગસ તરીકે ઓળખીએ છીએ એ બધાનો સમાવેશ થાય છે જે વનસ્પતિઓ છે તો આ વનસ્પતિના પર્ણો છે જાડા હોય છે પ્રમાણમાં ચર્મીય હોય છે અને માંસલ હોય છે તો આવા જે પર્ણો ધરાવતી વનસ્પતિ એમાં આપણે કરેણ અને વડ એનો સમાવેશ છે એ કરીએ છીએ હવે આગળ ઉપર આપણે સ્લાઇડમાં જોઈએ છીએ એમ અહીંયા શરૂ છે એનો ફોટોગ્રાફ છે આપેલો છે તો શરૂ છે મરુનિવાસી વનસ્પતિ એક બાજુ છે તમને ઝાડ આપેલું છે અને બીજી બાજુ છે એ એનું જે ફળ છે એ આપેલું છે તો શરૂ છે બાળકો એકલિંગી વનસ્પતિ છે એના પુષ્પો બે પ્રકારના હોય નરપુષ્પ અને માદા પુષ્પ અને એને આપણે વિન્ડ કટર પ્લાન્ટ તરીકે પણ ઓળખીએ છીએ દરિયા કિનારે અથવા રણપ્રદેશની અંદર ઉગાડવામાં આવે તો રણની કે દરિયાની જે રેતી છે એને આગળ વધતી અટકાવવામાં અને પવનનો વેગ છે એ ઘટાડવામાં એક ખૂબ જ ભાગ ભજવે છે એટલા માટે આપણે એને વિન્ડ કટર પ્લાન્ટ તરીકે છે એ ઓળખીએ છીએ એ સિવાયની જે અન્ય વનસ્પતિઓ સરુ સિવાયની તો એમાં રસકસ બાવળ કેવડો કરેણ ફાફડોથોર કુંવારપાઠું રામબાણ આંકડો સામાનુપર્ણ આ બધી વનસ્પતિઓ છે એનો સમાવેશ છે એ થાય છે હવે આવી વનસ્પતિ છે એના બાહ્ય અનુકૂલન વિશે આપણે વાત કરીએ તો સ્લાઇડમાં તમે જુઓ છો એ રીતે કે એની લાક્ષણિકતાઓ છે એમાં સોટીમય મૂળ તંત્ર હોય જે શું હોય અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય ઊંડે સુધી એટલે ક્યાં સુધી બાળકો તો જમીનની અંદર જ્યાં જલ સમતલ જ્યાં સુધી પાણી પાણીનું સ્તર છે આવેલું હોય ત્યાં સુધી છેક જમીનમાં ઊંડે સુધી મૂળ તંત્ર વિસ્તરેલું હોય એટલે શુષ્ક ઋતુની અંદર પણ એ પાણી છે એ મેળવી શકે બીજી કેટલીક વનસ્પતિઓ છે એમાં મૂળ છે નાના હોય પરંતુ અનુપ્રસ્થ દિશામાં વિસ્તરેલા હોય દાખલા તરીકે અમેરિકાની અંદર જે રણપ્રદેશની અંદર કેક્ટસ થાય છે જેને જાયન્ટ કેક્ટસ તરીકે ઓળખીએ છીએ તો એનું મૂળ તંત્ર છે સપાટી ઉપર ખૂબ જ છીછરૂ અને એકદમ ફેલાયેલું હોય એટલે જેવું વરસાદનું પાણી છે એ પડે કે તરત જ મોટા પ્રમાણમાં એ પાણી છે શોષી લે પોતાની જલ સંગ્રાહક પેશીની અંદર એને સંગ્રહી રાખે અને બાકીનો જે સમય છે એની અંદર એ પાણીનો ઉપયોગ છે એ કરી શકે તો બીજી રીતે આપણે મૂળ તંત્ર છીછરું અને ફેલાયેલું હોય એવા પ્રકારની અને પહેલા પ્રકારમાં જોયું કે મૂળ તંત્ર ઊંડે સુધી જલ સમતલ સુધી પહોંચેલું હોય એવા પ્રકારની વનસ્પતિઓ ત્યાર પછી આપણે સ્લાઇડમાં જોઈએ એ પ્રમાણે એના લક્ષણો છે તો મૂળરોમ અને મૂળ ગોપનો વિકાસ છે એ સારો થયેલો હોય હવે અહીંયા બાળકો બે વસ્તુની સ્પષ્ટતા કરવાની છે કે મૂળ છે તો એની ઉપર અસંખ્ય મૂળરોમ હોય અને જે પાણીનું શોષણ કરવાનું કામ કરે એટલા માટે મૂળરોમ છે શું વિકસિત હોય બીજું આપણે ત્યાં સ્લાઇડની અંદર શબ્દ જોયો મૂળ ગોપ તો અગાઉ જલજ વનસ્પતિમાં મૂળ ગોહ હતો મૂળ ગોહ અને મૂળ ટોપ એ બંને વચ્ચે શું ભેદ છે તો બંને રચનાઓ બાળકો મૂળની રક્ષણ કરતી રચના છે મૂળના અગ્ર ભાગનું રક્ષણ કરે પણ મૂળ ટોપ છે એ બાળકો સ્થળ જ વનસ્પતિમાં જોવા મળે કેવડાની અંદર વળની અંદર મકાઈના અવલંબન મૂળ એ બધાની અંદર આવેલી હોય મતલબ કે સ્થળ જ વનસ્પતિમાં હોય જ્યારે જલજ વનસ્પતિમાં એ શિથિલ આવરણ સ્વરૂપે હોય એટલા માટે આપણે એને મૂળ ગોહ તરીકે કહીએ ઓળખીએ છીએ તો અહીંયા આપણે મૂળ ટોપ અને મૂળ રોમ એનો વિકાસ છે એ થયેલો જોવા મળે ત્યાર પછીનું લક્ષણ આપણે જોઈએ તો મુખ્ય પ્રકાંડ અને શાખાઓનો વિકાસ ઓછો થયેલો હોય અને આ પ્રકાંડ છે મોટે ભાગે ટૂંકું હોય કાષ્ટીય હોય સુકુહ અને જાડી છાલથી આવૃત હોય જેથી કરીને બાષ્પોત્સર્જનનો દર છે એ ઓછામાં ઓછો થાય ત્યાર પછીના એના બાહ્ય લક્ષણો જોઈએ તો કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ લીલું અને ચપટુ બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે અને આવા રૂપાંતર પામેલા પ્રકાંડ છે એને આપણે પર્ણસ્રદસ પ્રકાંડ અથવા પર્ણ કાર્ય સ્તંભ કહેવાય તો ફાફડાથોરની અંદર બાળકો આપણે જોઈ શકીએ છીએ તો ફાફડાથોરની આપણે વાત કરીએ તો એની અંદર પર્ણો અને ઉપપર્ણો છે એ કંટકની અંદર રૂપાંતર પામે છે જેથી બાષ્પોસર્જનનો વેગ છે ઘટાડી શકાય અન્ય જે ચરતા પ્રાણીઓ છે એની સામે રક્ષણ મેળવી શકાય તો પર્ણ અને ઉપપર્ણ છે કંટકમાં રૂપાંતર પામી ગયા પણ પર્ણ છે એ તમને ખ્યાલ છે કે વનસ્પતિ છે એનું રસોડું છે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે તો ખોરાક બનાવવાનું કાર્ય અહીંયા પર્ણને બદલે પ્રકાંડ છે એ લઈ લે છે તો અહીંયા પ્રકાંડ છે એ લીલા રંગના બને છે માંસલ બને છે એની અંદર જલસંગ્રાહક પેશીઓ હોય અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે એટલા માટે આવા પ્રકાંડને આપણે પર્ણ કાર્ય સ્તંભ તો બીજા નામે પર્ણ પ્રકાંડ છે એના નામથી ઓળખીએ છીએ એ પછીનું લક્ષણ આપણે સ્લાઇડમાં જોઈએ તો કેટલીક વનસ્પતિની શાખાઓ છે એ જાડી અને માંસલ બને છે અને પાણીનો સંગ્રહ કરનારી પેશી એટલે કે જલસંગ્રાહક પેશી ધરાવે છે તો એવું આપણે કુંવારપાઠાની અંદર કેક્ટસ એટલે કે થોરની અંદર વાડથોર એટલે કે ખર્ષાની થોર એ બધાની અંદર છે એ જોવા મળે ત્યાર પછીના લક્ષણની અંદર તો અહીંયા તમને છે 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 બતાવેલું કે જેની અંદર સામે એના પર્ણો નથી પરંતુ પ્રકાંડ અને નીલકણો ધરાવે છે એટલે લીલા રંગના બની ગયા છે એટલે આપણે આને પર્ણ સદસ્ય પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ આ વનસ્પતિમાં પર્ણો આવેલા હોય પણ એકદમ નાના હોય અને શલ્કીય પર્ણ સ્વરૂપે છે એ જોવા મળે હવે અહીંયા તમને આપેલું છે એ સતાવરી આપેલી છે બાજુમાં સતાવરીના ફળ પણ સ્લાઇડમાં જોઈ શકો છો નીચેની સ્લાઇડમાં તમે સતાવરીનો પુષ્પ વિન્યાસ છે એ પણ જોઈ શકો છો તો સામે સતાવરીની અંદર બાળકો જે પર્ણ જેવી રચના છે એ ખરેખર પર્ણ નથી પરંતુ એક જ આંતરગાંઠ ધરાવતું એનું પ્રકાંડ છે જેને આપણે ક્લેડોટ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા પણ છે એ પર્ણ એકદમ નાનકડા સૂક્ષ્મ પર્ણ હોય અને પ્રકાંડ છે પર્ણનું કાર્ય કરવા માટે રૂપાંતર પામે તો એસ્પેરેગસ અથવા સતાવરીમાં આ રચના જોવા મળે ત્યાર પછી અહીંયા બાળકો થાફડો થોર ઓપનસિયા ડીલેની છે એ આપેલો છે તો એની અંદર તમે જોઈ શકો છો ઉપરની બાજુ એ લાલ કલરના એના સરસ મજાના ફળ છે હવે નીચેની બાજુ છે પર્ણ કાર્યસ્તંભ અથવા પર્ણ સદસ પ્રકાંડ હમણાં જે આપણે વાત કરેલી એ છે અને એની ઉપર છે એ સમૂહની અંદર પર્ણો અને ઉપપર્ણોનું રૂપાંતર એટલે કે કંટકો છે એ આવેલા છે ત્યાર પછી આ પણ ફાફડાથોરની અંદર સરસ મજાના એના તમે પુષ્પો છે એ જોઈ શકો છો અને અલ્પ વિકસિત જે એના ફળ છે એ પણ ત્યાં જોઈ શકાય છે એ સિવાયના બાળકો લક્ષણોની અંદર અહીંયા પ્રકાંડ ઉપર પ્રકાંડ કંટક કે કંટકો ઉત્પન્ન થાય છે કંટક ઉત્પન્ન થાય તો એ બાષ્પોસર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને છે ચરતા પ્રાણીઓ સામે રક્ષણ કરવામાં મદદરૂપ બને છે અને આવું બાળકો આપણને ભોંય રીંગણી અને બોરડીની અંદર જોવા મળે તો બોરડીની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે જે બે કાંટા જે ઉત્પન્ન થાય એક ગાંઠ ઉપરથી તો એક કાંટો છે હંમેશા વક્ર હોય અને બીજો કાંટો છે એ સીધો હોય જેથી ચરતા પ્રાણી સામે રક્ષણ છે એ મળી રહે એ સિવાય કેપેરીસ ડેસી જેને આપણે ગુજરાતીમાં કેરડા તરીકે ઓળખીએ છીએ જેના ફળનો આપણે અથાણા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ તો એમાં છે પર્ણોનો અભાવ હોય છે અથવા જે ચોમાસાની ઋતુ હોય ત્યારે થોડા સમય માટે સૂક્ષ્મ પર્ણ છે જોવા મળે અને પછી પર્ણ છે ખરી પડે જેથી કરીને બાષ્પો સર્જનનો દર છે એ ઘટાડી શકાય તો અહીંયા પર્ણનો અભાવ અથવા તો તુરત ખરી પડે એવા પ્રકારના પર્ણો છે એ આવેલા છે કેઝ્યુરીના એટલે કે શરૂ અને એસ્પેરેગસ એટલે સતાવરીમાં પર્ણો નાના અને સલકીય હોય છે તો અહીંયા બાળકો હમણાં આપણે વાત કરી જે ભૂંઈ રીંગણી તો એ આપેલા છે એના ફ્લાવર અને પર્ણ ઉપર તમે કંટકો છે એ જોઈ શકો છો તો આવું તમને જોવા મળે સોલેનમ જન્થોકાર અથવા તો ભોય રીંગણી અંદર ત્યાર પછી બાળકો અહીંયા બોરડી છે આપેલી છે તો એનું પર્ણ તમે જોઈ શકો છો અને પર્ણ જ્યાં ઉત્પન્ન થાય ગાંઠ પ્રદેશ ઉપરથી ત્યાં કંટકો છે એ આવેલા હોય જે બાષ્પોસર્જનનો દર ઘટાડવા અને ચરતા પ્રાણીઓ સામે રક્ષણ આપવામાં વનસ્પતિને મદદરૂપ છે એ થાય છે અહીંયા બોરડીના પુષ્પ પણ તમે જોઈ શકો છો નીચે બોર પણ દર્શાવેલા છે ત્યાર પછી અહીંયા બાળકો એ અથવા કેરડો વનસ્પતિ આપેલી છે સુંદર મજાના લાલ રંગના પુષ્પ જોઈ શકો છો વત્તા એના ફળ જેનો આપણે અથાણા તરીકે ખાવામાં ઉપયોગ કરીએ છીએ અને જે લાલ કલરના દેખાય છે એ ફળ જયારે પરિપક્વ બને ત્યારે આવો લાલ રંગ છે એ ધારણ કરે છે પક્ષીઓના ખોરાક તરીકે પણ એ ઉપયોગી છે તો એ કેરડો એ પણ એ મરુનિવાસી અહીંયા ક્યાંય પણ તમે પર્ણ છે આપણે નથી જોવા મળતા કંટકો અને પ્રકાંડ લીલા રંગનું એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તો આ રીતે એક મૃતભિદ વનસ્પતિનું સુંદર ઉદાહરણ છે હવે કેટલીક વનસ્પતિમાં જે પર્ણો છે એ પ્રતિકૂળ સંજોગોમાં વળી જાય છે વીટો વળી જાય છે અને બાષ્પોસર્જનમાં ઘટાડો કરે છે તો આવું બાળકો તમે સામાના પર્ણની અંદર એમોફીલાના પર્ણની અંદર તેમજ મકાઈના પર્ણની અંદર અને વિવિધ ઘાસની અંદર પણ જોઈ શકાય તો આના માટે જે પર્ણ હોય એ પર્ણની ઉપલી સપાટી ઉપર યાંત્રિક કોષો અથવા તો ભેજગ્રાહી કોષો આવેલા હોય એની આજુબાજુ વક્ર રોમ આવેલા હોય જ્યારે શુષ્ક પરિસ્થિતિ હોય ત્યારે આ વક્ર રોમની મદદથી પર્ણપત્ર છે એનો વીંટો છે એ વળી જાય છે જેથી કરીને બાષ્પોસર્જન માટે જે સપાટી હોય એનું ક્ષેત્રફળ છે ઘટી જાય અને આ રીતે બાષ્પોસર્જનના દરમાં ઘટાડો થાય ફરી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોય અથવા મૂળ દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી મળે ત્યારે આ યાંત્રિક કોષો છે એ આસુન બને અને પર્ણ સપાટી છે એને ફરી પાછી ખુલ્લી કરે તો આ પણ એક એનું અનુકૂળ છે અનુકૂલન છે ત્યાર પછી એલોય એટલે કે કુંવારપાઠું અને અગેવ એટલે કે રામબાણ એના પર્ણો પણ માંસલ અને દરદાર હોય છે જેથી એના ઉપર ગરમીની અસર વધુ પ્રમાણમાં થતી નથી એ ઉપરાંત એમાં જલ સંગ્રહ પેશી છે એ પણ આવેલી હોય છે તો અહીંયા તમે રામબાણ અથવા કેતકી છે એ જોઈ શકો પર્ણની કિનારી ઉપર કંટકો પણ આવેલા છે અને ટોચના ભાગે પર્ણાગ્રહ છે એ પણ કંટકની અંદર છે એ રૂપાંતર પામેલું જોવા મળે તો આ વનસ્પતિ છે એને ચોમાસાની અંદર એક જ વખત પાણી મળે તો પણ એ સમગ્ર વર્ષ દરમિયાન જીવંત રહી શકે એવા પ્રકારનું અનુકૂલન છે ત્યાર પછીની જે સ્લાઇડ છે એમાં તમે કુંવાર જોઈ શકો છો ઘણા બધા ઔષધિઓ ઉપયોગથી પણ બાળકો તમે પરિચિત હશો તો એની કિનારી છે એના ઉપર કંટકો હોય આખું જે પર્ણ છે એ ખૂબ જ માંસલ હોય અંદરની બાજુ શ્લેષ્મનો સંગ્રહ થયેલો હોય જળ સંગ્રાહક પેશીઓ છે એ આવેલી હોય અને આવી રીતે આવા પ્રતિકૂળ વાતાવરણની અંદર એ જીવંત છે એ રહી શકે છે ત્યાર પછી બાળકો આ જે આપણે લક્ષણો જોયા એ બધા બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ જોયા તો અંતસ્થ સંરચનાની દ્રષ્ટિએ એમાં ઘણા બધા અનુકૂલનો છે એ આપણે જોઈ શકીએ તો એમાં પહેલું અનુકૂલન છે પર્ણની ઉપરી અધિસ્તરની ઉપર અને કેટલીક વાર અધ અધિસ્તર ઉપર રક્ષક ત્વચાનું જાડુ આવરણ આવેલું હોય ક્યુટિકલનું જાડુ આવરણ હોય જે બાષ્પોસર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને તો ક્યુટિકલ મિત્રો તમે જાણો છો હવા અને પાણી માટે અપ્રવેશ્યશીલ હોય તો એટલા માટે વનસ્પતિ છે એમાં બાષ્પોસર્જનનો દર છે ઉસ્વેદનનો જે દર છે એ ઓછામાં ઓછો થાય બીજું લક્ષણ છે એના અધિસ્તરના કોષો છે એ જાડી દિવાલ વાળા હોય એ પણ બાષ્પોસર્જનનો સર્જનનો દર ઘટાડવામાં મદદ કરે ત્યાર પછી બાળકો પર્ણની ઉપલી સપાટી ઉપર મીણ રેજીન કે શ્લેષ્મ જેવા પદાર્થોની જમાવટ થયેલી હોય નેરિયમ એટલે કે કરેં પર્ણમાં અને ફાઈકસ એટલે વડ જેવા જે પર્ણ છે વનસ્પતિના પર્ણો એમાં અધિસ્તર બહુ સ્તરીય હોય છે હવે આ એક સમજવા જેવો મુદ્દો છે બાળકો મોટા ભાગની વનસ્પતિઓ એમાં અધિસ્તર હંમેશા એક સ્તરીય હોય પણ કરેણ અને વડ જેવી જે મરુનિવાસી વનસ્પતિ છે એમાં અધિસ્તર હંમેશા બહુ સ્તરીય હોય જેથી કરીને બાષ્પોસર્જનનો દર ઓછામાં ઓછો છે એ થઈ શકે ત્યાર પછી ઘણી વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્ર નિમગ્ન અને નીચેની સપાટી ઉપર આવેલા હોય દાખલા તરીકે કરેણ પર્ણ તો ઉપલી સપાટી ઉપર વાયુરંધ્ર બિલકુલ હોતા નથી નીચેની સપાટી ઉપર શ્વસન કુપ હોય અને એની અંદરની બાજુ એ છે એ વાયુરંધ્ર છે એ આવેલા હોય વત્તા ત્યાં વાયુરંધ્રની આસપાસ મોટા પ્રમાણમાં રોમ આવેલા હોય જેથી બાષ્પોસર્જનનો દર છે એકદમ નહિવત અથવા ખૂબ જ ઘટાડી શકાય ત્યાર પછી શરૂના પ્રકાંડમાં આપણે જોઈએ તો એના ખાંચાની અંદર નિમગ્ન પર્ણરંધ્રો છે એ આવેલા હોય અને એ પણ રોમથી આચ્છાદિત હોય આપણે અગાઉ કહ્યું હોય બાષ્પોસર્જનનો દર ઘટાડવામાં મદદરૂપ છે અને આ જે વાયુરંધ્ર છે એની સંખ્યા પણ બાળકો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય હવે કેટલીક જે વનસ્પતિ છે એના પ્રકાંડ અને પર્ણના અધસ્તરમાં સ્થૂલ કોણક અથવા તો દ્રઢોતક પેશી આવેલી હોય તો આ દ્રઢોતક અને સ્થૂલકોણક પેશીનું કાર્ય તમને ખ્યાલ છે કે એ યાંત્રિક પેશી છે અને વનસ્પતિને છે એ યાંત્રિક આધાર આપવાનું કામ છે એ કરે અહીંયા વાહક પેશીનો વિકાસ છે એ સારો થયેલો હોય તો જલોદ્ભિદ વનસ્પતિ કરતા તદ્દન વિરુદ્ધનું લક્ષણ છે ત્યાં વાહક પેશી આપણે જોઈએ કે જલવાહિની ફક્ત કોટર સ્વરૂપે ખૂબ જ અલ્પ પ્રમાણમાં વિકસિત હોય તો અહીંયા વનસ્પતિને મોટા પ્રમાણમાં આ વહન કરવું પડે એટલા માટે છે અહીંયા વધારે પ્રમાણમાં વાહક પેશી છે એ જોવા મળે હવે પર્ણ મધ્ય પેશી એટલે ઉપરી અધિસ્તર અને અધિસ્તર વચ્ચેનો ભાગ એમાં લંબોતક અને સ્થિથિલોતકનું સ્પષ્ટ ભિન્ન છે એ જોવા મળે અથવા તો ક્યારેક બધા જ કોષો છે એ શિથિલોતક પેશી પ્રકારના છે એ જોવા મળે જો લંબોતક પેશી હોય તો એ બહુ સ્તરીય હોય એના કોષો છે જાડી દિવાલવાળા હોય અને વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછા પ્રમાણમાં હોય એટલે ઉપરથી સૂર્યના જે કિરણો હોય તીવ્ર પ્રકાશ હોય એ એમાં દાખલ થઈ શકતો નથી કેટલીક વનસ્પતિમાં શ્લિષ્મ નલિકાઓ અથવા રાડ નલિકાઓ છે એ આવેલી હોય તો આ તમને પાઇનસની અંદર અને સાયકસની અંદર છે એ આપણને જોવા મળે તો અહીંયા સાયકસનો છોડ છે એ બતાવેલો છે આપણા બગીચાઓની અંદર પણ જોવા મળે છે ત્યાર પછી અહીંયા છે પાઇનસ જે આપેલો છે એના માદાશંકુ છે આપેલા છે પાઇનસનું વૃક્ષ છે એ દર્શાવેલું છે તો આ બધા મરૂદભેદ લક્ષણો છે ત્યાર પછી બાળકો કેટલીક વનસ્પતિમાં વાતાવરણમાંથી ભેજનું શોષણ કરવા માટે ભેજગ્રાહી કોષો હોય અને એ આપણે મકાઈ જેવી ગ્રામીણી કુળની વનસ્પતિ છે એમાં છે એ જોવા મળે હવે અહીંયા મરૂદભેદ વનસ્પતિઓ છે એમાં આપણે બે જે વનસ્પતિઓ એક સરુના પ્રકાંડનો અને બીજો છે એમાં આપણે કરિણ પર્ણનો એના આડા છેદનો અભ્યાસ છે એ કરવાનો છે તો શરૂના પ્રકાંડની અંદર છે એ આપણે સમય ઓછો છે જરા ઝડપથી જોઈ લઈએ તો એનું પ્રકાંડ છે એમાં બહારની બાજુ શૃંગ અને ગર્ત છે એ જોવા મળે ગર્ત એટલે બાળકો ખાડો અને શૃંગ એટલે ઉપસેલો વિસ્તાર તો અહીંયા જે વાયુરંધ્ર છે એ બધા ગર્તની અંદર આવેલા છે વત્તા એની અંદર જ આપણને રોમ છે એ જોવા મળે જેથી બાષ્પોત્સર્જનનો દર છે એ ઘટાડી શકાય પછી સૌથી બહારની બાજુ અધિસ્તર આવેલું હોય એના ઉપર ક્યુટિકલનું જાડું આવરણ હોય હવે જે શ્રૂંગનો ભાગ છે એ શ્રૂંગના ભાગમાં દ્રઢોતક પેશી હોય અને આ દ્રઢોતક પેશીની નીચે લંબોતક પેશી હોય તો લંબોતક પેશી બાળકો તમે જાણો છો હરિત કણોતક પેશી છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તો એ આવી રીતે શ્રૃંગના ભાગમાં દ્રઢોતક કોષોની નીચે છે એ આવેલી હોય ત્યાર પછીનો જે બાહ્યકનો ભાગ છે એમાં મૃદુતક કોષોનો બનેલો છે અને એમની વચ્ચે વચ્ચે બાહ્યકીય વાલો છે એક વલયની અંદર છે એ ગોઠવાયેલા જોવા મળે ત્યાર જે સ્તર છે છે બાળકો અને અંદર જે વાહિપુલો છે એક વલયની અંદર છે એ ગોઠવાયેલા હોય અને કેન્દ્રની અંદર છે એ વિશાળ મૃદુતકીય કોષોની બનેલી મજા છે એ આવેલી હોય ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા શરૂના પ્રકારનો જે આડો છેદ છે એ તમને થોડો ભાગ છે એ મેગ્નિફાઈ કરીને બતાવેલો છે તો એમાં તમે બાળકો જોઈ શકશો ઉપરના શૃંગનો ભાગ એમની બંનેની વચ્ચે ગર્તનો ભાગ ગર્તની અંદર અહીંયા રોમ પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો અને એ જ ભાગની અંદર ફક્ત વાયુરંધ્ર છે એ આવેલા હોય એની નીચે જે અધસ્તર છે અધસ્તર દ્રઢોતક પેશીનું ફક્ત શૃંગના ભાગમાં હોય અધસ્તર ગર્તના ભાગમાં અધસ્તર હોતું નથી એની નીચે છે એ લંબોતક પેશી છે ત્યાર પછી બાળકો બાહ્યકનો ભાગ છે અને બાહ્યકના ભાગમાં એક મોટું વાહીપુલ જેને આપણે બાહ્યકીય વાહીપુલ તરીકે ઓળખીએ છીએ એ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે એની નીચેનું સ્તર છે એ અંતસ્તર જેમાં કાંજીનો સંગ્રહ થયેલો હોય એટલે કાંજી સ્તર પણ કહેવાય ત્યાર પછીના સ્તરની અંદર જે વાહીપુલો છે એ એક વલયની અંદર ગોઠવાયેલા હોય અને આ વાહી બહારની તરફ છે એ આપણે અન્નવાક પેશી અને અંદરની તરફ છે એ જલવાહક પેશી એ આવેલી હોય છે અને નીચેની બાજુએ બાળકો આપણે મજા છે એ જોવા મળે છે અહીંયા જે સરુનો પ્રકાંડ છે એની જે ડાળી છે તમને બતાવેલી છે તો મોટો કરેલો જે ભાગ છે એની અંદર બાળકો તમે સલકી પરણો છે એ જ જોઈ શકશો તો સામે દેખાય એ ખરેખર પરણો નથી પરંતુ એનું પ્રકાંડ છે એ આપણે જોઈ શકીએ છીએ હવે ત્યાર પછી બાળકો આગળનું જે આપણે બીજું જે પ્રકાંડ છે અભ્યાસ કરવાનો છે એ કરણના પર્ણનો આડો છેદ અથવા અનુપ્રસ્થ છેદનો અભ્યાસ કરવાનો છે તો એમાં તમે જોઈ શકશો સૌથી બહારની બાજુ એ રક્ષક ત્વચા આવેલી છે જે ક્યુટિકલની બનેલી હોય જે હવા અને પાણી માટે અપ્રવેશશીલ હોય એટલે બાષ્પસર્જનનો દર ઘટાડવાનું કામ કરે એની નીચે બહુસ્તરીય અધિસ્તર હોય આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયેલા છીએ કે અહીંયા કરેણના પર્ણની અંદર બહુસ્તરીય અધિસ્તર છે એ જોવા મળે એની નીચે લંબોતક પેશીના બે થી ત્રણ સ્તરો હોય નીચેની બાજુએ તમે શિથિલોતક પેશી છે એ જોઈ શકો સૌથી નીચલા અધિસ્તરમાં બાળકો શ્વસનકુપ છે એ આવેલો છે જેમાં વાયુરંધ્ર વધતા મોટી સંખ્યામાં રોમ આવેલા હોય જે ઉસ્વેદનનો દર ઘટાડવા માટે છે એ મદદરૂપ થાય અને વચ્ચેની બાજુએ તમે બાળકો વાહી છે એ જોઈ શકો જે અનવાહક પેશી અને જલવાહક પેશીનો બનેલો હોય તો અહીંયા જે વાહિપુલ છે સહસ એક પાસવસ્થ અને અવર્ધમાન પ્રકારનો હોય કે એટલે કે એમાં યધા છે એ આવેલું હોય તો આ પ્રકારે ફક્ત નીચલી સપાટી ઉપર જ છે એ જોવા મળે તો ખરેખર આ જે છેદ જોયો એ ઓરિજિનલ કેવી રીતે દેખાય લગભગ બધા એ જોઈ હશે કરણ અત્યારે આપણે જે હાઇવે છે એમાં પણ બંને તરફ છે સુશોભન માટે આપણે એને મોટા પ્રમાણમાં ઉગાડીએ છીએ તો અહીંયા લાલ કરંટ છે નેરિયમ ઇન્ડિકમ તો એના સુંદર મજાના પુષ્પો છે એ તમે જોઈ શકો છો એ કુળનું સભ્ય છે તો આ બધા લક્ષણો છે એ બાળકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો અ અપેક્ષા રાખીએ છીએ કે આપને આજે જે જલવાક અને અનવા સોરી જલોદ્વિદ અને વનસ્પતિઓનો જે અમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો આપને બરાબર સમજ પડી હશે અને અપેક્ષા રાખીએ છીએ કે આમને આમ વધારે ને વધારે આપને જેટલું શક્ય હોય એટલું આ માધ્યમથી વધુ ને વધુ જ્ઞાન પીરસવાનો અમે પ્રયત્ન ચાલુ રાખીશું